વાપીની કેબીએસ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ ભણતરના ભાર વચ્ચે રાસ કરવાની રમઝટ સાથે આ આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રીના પર્વમાં મનોરંજન માણી શકે તે માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીની કેબીએસ કોલેજના કેમ્પસમાં યોજાયેલ આ ગરબાના કાર્યક્રમમાં વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓ ચોલી ચણિયા ચોળી અને કેડિયામાં સજ્જ થઈ ઉત્સાહભેર રાસ ગરબાની રમઝટ માણી તણાવ મુક્ત બન્યા હતા. જ્યારે કોલેજના પ્રોફેસરો પણ વિદ્યાર્થીઓની સાથે ગરબાની રમઝટ ચાલી હતી. આ કાર્યક્રમમાં સંસ્કૃતિ અને પર્યાવરણનું જતન થાય તે માટે કોલેજના કેમ્પસમાં આયુર્વેદિક તથા અન્ય છોડના રોપાઓનું વૃક્ષારોપણ કરી માતાજીની આરતી સાથે પર્યાવરણની જાળવણીના શપથ લીધા હતા. નવરાત્રી વેકેશન ચાલે છે અને તમે જોવો છો કે ઘણા મોટી સંખ્યામાં છોકરાઓ વેકેશન હોવા છતાં પણ આમાં ઉત્સુક રીતે પાર્ટિસિપેટ કરે છે. અને નવરાત્રી આપણું એક કલ્ચર છે જેમાં ખાલી માતાજીની ભક્તિ નહીં પણ ફિઝિકલી ફિટ રહેવાનું પણ એમાં એક વ્યાયામ છે અને એક ટાઈપનું યોગા છે જે કરવાથી હેલ્થ સારી રહે છે, ભક્તિ પણ થાય છે અને છોકરાઓ જે આ જનરેશનના છોકરાઓ છે તેમાં પણ આ ભક્તિ ભાવના જાગૃત રહે. એજ્યુકેશનની સાથે સાથે આવી ટાઈપનું એન્ટરટેનમેન્ટ પણ જોઈએ. જસ્ટ એ લોકોની હમણાં ઇન્ટરનલ એક્ઝામ્સ કમ્પ્લીટ થઈ છે અને વેકેશન્સ પછી લોકોની એક્સટર્નલ એક્ઝામ રહેશે તો આ એક રિફ્રેશમેન્ટ જેવું એ લોકો માટે રહેશે અને ખૂબ ઉત્સાહથી એ લોકો ભાગ લે છે. મારું નામ સ્મિત પોલડિયા. સૌથી પહેલાં મેં ટ્રી પ્લાન્ટેશનનું પ્રોગ્રામ રાખ્યો હતો નવરાત્રિના શુભ અવસરે, જેનથી વિવિધ પ્રકારના ફળોના ટ્રી, મેડિકલ પ્લાન્ટ્સ એની વાવણી થઈ હતી. ત્યારબાદ નવરાત્રિના ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હમણાં હસને અલ બધાને મસ્તીનો માહોલ દેખાઈ રહ્યો છે. ભણતર સાથે સાથે આ બધું એક્ટિવિટીઓ એ જરૂરી છે.